નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય અને એના એમસીક્યુ આજે આપણે ગણવા છે. જો પહેલો એમસીક્યુ છે, આ રકમ આપી છે, એક્સ પ્લસ વન અપોન એક્સ, આવી રીતની રકમ છે. એક્સ પ્લસ વન અપોન એક્સ દ્વિપદી પ્રમેયની જ વાત છે. ઉપર ઘાતાંક એન છે. વિસ્તરણમાં કોઈ અચળ પદ ન હોય તો એન બરાબર ખાલી જગ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવે, એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થાય, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવશે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, કેમ ખબર પડે? તો તમે મૂકો ને, જો એન બરાબર બે રાખું, બરાબર છે, તો સ્થિતિ આવી થશે ને, એક્સ પ્લસ વન અપોન એક્સ એનો સ્ક્વેર વિસ્તરણ કરી શકાય. એક્સ સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એ પ્લસ બીનો સ્ક્વેર હોય તો ટુ એ બી એવું થાય ને, પ્લસ વન અપોન એક્સ એનો સ્ક્વેર. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો એક્સ સ્ક્વેર પ્લસ ટુ આવે, આ એક્સ એક્સ કટ, બે ગુણ્યા એક એટલે બે, પ્લસ એકનો સ્ક્વેર એટલે એક, અને એક્સ સ્ક્વેર તો જોઈ શકાય છે, એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ ટુ. આમાં અચળપદ છે, આ અચળપદ છે, આવે છે અચળપદ. એન બરાબર બે રાખ્યા, એન બરાબર બે મૂક્યા તો વિસ્તરણની અંદર અચળપદ આવે છે, મળે છે. આમાં કીધું અચળપદ ન હોય, સ્પષ્ટ શબ્દ વાપરો છે, અચળપદ ન હોય તો એનું અર્થઘટન એન બરાબર બે, બે છે યુગ્મ છે, તો એનની યુગ્મ કિંમત માટે અચળપદ ન આવે એવું થતું નથી, એ વિકલ્પ નહીં આવે. એનું અર્થઘટન કે પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા એનું આવે, એટલે બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. પૂર્ણાંક સંખ્યા, બધી પૂર્ણાંક સંખ્યા એનું આવે, એન બરાબર બે માટે નથી, આ કેન્સલ થઈ ગયું. બી એક વિકલ્પ બેચો છે, તો બી આન્સર હોઈ શકે, ચેક કરીએ. ચાલો તો એન બરાબર ત્રણ રાખો, અયુગ્મ છે, ઓકે, એટલે આવું થશે એક્સ પ્લસ વન અપોન એક્સ એની ત્રણ ઘાત. ચાલો વિસ્તરણ કરો, જેને એક્સની ત્રણ ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત પ્લસ થ્રી એક્સ ઇન્ટુ વન અપોન એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ વન અપોન એક્સ, ત્રણ ઘાતનું વિસ્તરણ તમને આવડે છે, દ્વિપદી પ્રમેયથી કરી શકાય એનું સૂત્રય તમને આવડે છે, કોઈ વાંધો નથી. સાદરૂપ આપી દો, એક્સની ત્રણ ઘાત પ્લસ એકના છેદમાં એક્સની ત્રણ ઘાત પ્લસ આ પાછા કેન્સલ, ત્રણ કાઉન્સમાં એક્સ પ્લસ વન અપોન એક્સ, ઓકે, બરાબર એક્સની ત્રણ ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત પ્લસ થ્રી એક્સ પ્લસ થ્રી અપોન એક્સ. શું વાત છે! આનું અર્થઘટન કે વિસ્તરણમાં અચળપદ નથી, આ વિસ્તરણ છે, વિસ્તરણમાં અચળપદ નથી. હા, અચળપદ સ્પષ્ટ દેખાય છે, બે છે, આમાં અચળપદ નથી. એનું અર્થઘટન કે અયુગ્મ કિંમતો આગળ વિસ્તરણ લ્યો તો એની અંદર અચળપદ નહીં આવે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એન છે ને, એ અયુગ્મ, એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણને મળશે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળે. એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ છે, જો 34મો પ્રશ્ન છે. આ રીતની રકમ છે, એના વિસ્તરણમાં છેલ્લેથી 8મું પદ શોધવાનું છે. અહીં જો એન બરાબર તમને 14 મળે છે, પર ઘાતાંક 14 છે ને, એટલે વિસ્તરણની અંદર કુલ પદો કેટલા હશે? વિસ્તરણમાં કુલ 15 પદો હોય, એનો ઘાતાંક 14 છે, એટલે પદો 15 હશે. તો તમે જોઈ શકો, છેલ્લેથી 8મું પદ મારે જોઈશું, છેલ્લેથી 8મું, ઓકે, કુલ વિસ્તરણમાં 15 પદ છે, છેલ્લેથી 8મું પદ એટલે કયું થાય? છેલ્લેથી વિસ્તરણનું, છેલ્લેથી 8મું પદ બરાબર કયું પદ થાય? તો છેલ્લું પદ કયું થાય? સિમ્પલી આપણને ખબર પડે, છેલ્લું પદ છે એ ટી 15 પદ છે ને, છેલ્લેથી બીજું પદ ટી 14, ટી 13, એવી રીતના ટી 12, ટી 11, પછી ટી 10, ટી 9, ટી 8, આ છેલ્લું, છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું પદ, છેલ્લેથી ચોથું, છેલ્લેથી પાંચમું પદ, છેલ્લેથી છઠ્ઠું પદ, છેલ્લેથી સાતમું પદ, અને છેલ્લેથી 8મું પદ. ખરેખર છેલ્લેથી 8મું પદ ટી 8 જ આવ્યું, છેલ્લેથી 8મું પદ આપણને ટી 8 જ મળે છે, ટી 8, આ કેપિટલ ટી 8 આમ લખો તોય વાંધો નથી,
ટર્મને કેપિટલ ટી વડે દર્શાવો તોય વાંધો નથી. ક્લિયર સમજાય છે? આ દૂર કરી નાખી. ઓકે, શોધવું છે, શોધીએ. ચાલો, અહીં એ બરાબર એક્સ સ્ક્વેરના છેદમાં બે છે, બી બરાબર નિશાની સાથે લખો માઇનસ બેના છેદમાં એક્સની ત્રણ ઘાત, અને એન બરાબર 14 તો અહીં ઉપર લખ્યા છે. રેડી? હવે ટી આર પ્લસ વન વ્યાપક પદ, ટી આર પ્લસ વન બરાબર એન સી આર, એની એન માઇનસ આર ઘાત, બીની આર ઘાત. ઓકે, ચાલો, એન સી આર, એન બરાબર 14 છે એટલે 14 સી આર, એ એટલે એક્સ સ્ક્વેરના છેદમાં બે મૂકો, 14 માઇનસ આર, બી એટલે માઇનસ બેના છેદમાં એક્સની ત્રણ ઘાત મૂકો, છે જ, અને ઘાતાંક આર છે. આ ટી આર પ્લસ વન છે. ઓકે, આપણે આઠમું પદ જોઈ છે, તો આ સમીકરણ એકમાં, સમીકરણ એકમાં આરની કેટલી કિંમત મૂકવી પડે? સમીકરણ એકમાં આર બરાબર 7 લેતા, આઠમું પદ જોઈ છે, આર બરાબર 7 જોઈ શકાય. ટી 7 પ્લસ વન એટલે ટી 8 થયા ખરેખર, જો આરની જગ્યાએ તો આપણે કેટલા મૂક્યા છે? 7. હા, આર બરાબર 7 મૂકો ને ત્યારે ટી 8 મળે, તો આરની જગ્યાએ 7 મૂકી દો, 14 સી 7, આરની જગ્યાએ 7, 14 સી 7, એક્સ સ્ક્વેરના છેદમાં 2, 14 માઇનસ આરની જગ્યાએ 7 માઇનસ 2ના છેદમાં એક્સની 3 ઘાત, આરની જગ્યાએ કેટલા મૂકશું? 7. ઓકે, ચાલો સાદરૂપ આપો. 14 સી 7, 14 સી 7 છે, 14 સી 7, અહીંયા એક્સ 2 ઘાત છે, અહીંયા 14માંથી 7 બાદ એટલે એક્સ સ્ક્વેરના છેદમાં 2, હજી એક સ્ટેપ લખી, અહીંયા 7 ઘાત આવશે, માઇનસ 2ના છેદમાં એક્સની 3 ઘાત, આખા કાઉન્સ ઉપર 7. ઓકે, આગળ વધો. ચાલો, ટી 8 બરાબર 14 સી 7, એક્સની 14 ઘાત, ગુણાકાર થાય ને 2×7 એટલે 14 ઘાત, 2×7 ઘાત છેદમાં માઇનસ 2×7 ઘાત, માઇનસ નિશાની બહાર આવશે કારણ કે અયુગ્મ ઘાત છે, એટલે આમ લખી શકાય માઇનસ 2×7 ઘાત, આમ લખો તો કોઈ વાંધો નથી, છેદમાં એક્સની 3 ઘાત અને એની ઉપર 7 ઘાત, 7×3=21 એટલે એક્સની 21 ઘાત એવું લખવાનું થશે, આ કેન્સલ થઈ જશે એટલે માઇનસ 14 સી 7 આવું થાય. અહીંયા આધાર સરખા હોય ભાગાકારમાં તો ઘાતની બાદબાકી થાય, સાચી વાત છે, આધાર સરખા ભાગાકારમાં ઘાતની બાદબાકી, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, માઇનસ નિશાની મેં આગળ લખી નાખી છે એટલે અહીંયા થશે 14 − 21. ઓકે, વાત છે, એકદમ 100% તમારી વાત સાચી છે આમ, અને એક્સની ઘાત આવશે માઇનસ, આવું આવે છે કે ભાઈ? જુઓ, જરીક જુઓ, માઇનસ 14 સી 7 અને એક્સની માઇનસ 7 ઘાત, સી છે એ રાઇટ આન્સર છે, માઇનસ નિશાની છે, 14 સી 7 છે, એક્સની માઇનસ 7 ઘાત છે. રેડી થઈ જશે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 36મો પ્રશ્ન છે. જો આર ગ્રેટર ધેન 1 છે, ધન પૂર્ણાંકો માટે 1 + x એની 2n ઘાત છે, એના વિસ્તરણમાં એક્સની 3r ઘાત અને એક્સની આર પ્લસ 2 ઘાતના સહગુણકો સમાન હોય તો ખાલી જગ્યા, એન અને આર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો. તો અહીં જો સિમ્પલી એ બરાબર 1 છે, ઓકે, બી બરાબર એક્સ છે, કેપિટલ એન બરાબર 2n છે, તો ટી આર પ્લસ 1 મુકત શું થાય? ટી આર પ્લસ 1 બરાબર એનસીઆર. રેડી? અહીંયા સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર સંકેતમાં રાખી, શા માટે એવું કરીએ? કારણ કે સ્મોલ આર અહીંયા વપરાણો છે, સંકેત સરખો ન થઈ જાય, એટલે આ ટર્મ આર પ્લસ 1નું પદ એનસીઆર, એની એન માઇનસ આર ઘાત અને બીની આર ઘાત. ઓકે, એકદમ સરસ વાત છે. ચાલો કિંમત મૂકી દો, એન બરાબર 2n મૂકશું, છે 2NCR, એ એટલે 1, 2N − R અને બી એટલે એક્સ છે, તો જો સિમ્પલી આપણને દેખાય છે 2NCR, 1ની ગમે એટલી ઘાત એટલે 1 થાય, 1ની ગમે ઘાત કરો, 1ની 50 ઘાત, 500 ઘાત, એક જ થાય, કોઈ વાંધો નથી, એટલે એક્સની આર ઘાત આવશે. આ ટી આર પ્લસ 1 મૂકવું જ મળી ગયું. અમારે એક્સની 3R ઘાત જોઈએ છે, તો અહીંયા સમીકરણ એકમાં કેપિટલ આર બરાબર 3R, સ્મોલ આર છે, આ સ્મોલ આર × 3 આવું લઈએ,
ઓકે, નો પ્રોબ્લેમ. ટી થ્રી આર પ્લસ વન બરાબર ટુ એન સી થ્રી આર અને એક્સની ઘાત થ્રી આર. ઓકે, આને નંબર આપી દઈ ટુ. એક્સની આર પ્લસ ટુ ઘાત અહીંયા જોઈ છે, તો સમીકરણ એકમાં આર બરાબર કેટલા લખશો? સ્મોલ આર પ્લસ ટુ, એટલે ટી સ્મોલ આર પ્લસ ટુ કેપિટલ આરની જગ્યાએ મૂકી દીધા પ્લસ વન બરાબર ટુ એન કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આર પ્લસ ટુ. ઓકે, નો પ્રોબ્લેમ. એક્સની ઘાત કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આર પ્લસ ટુ. ઓકે, થઈ જાય. રેડી, આને નંબર આપી દઈ ત્રણ. હવે શું કીધું છે? શું કીધું છે? એક્સની થ્રી આર ઘાત નો સહગુણક વિસ્તરણમાં વિસ્તરણની જ વાત છે, વિસ્તરણમાં એક્સની થ્રી આર ઘાતનો સહગુણક બરાબર વિસ્તરણમાં એક્સની આર પ્લસ ટુ ઘાતનો સહગુણક. બે સમાન થઈ છે ભાઈ, એવું કીધું છે. સહગુણક સમાન હોય, એક્સની થ્રી આર ઘાતનો સહગુણક આપણને ખબર છે ટુ એન સી થ્રી આર છે, એક્સની આર પ્લસ ટુ ઘાતનો સહગુણક ખબર છે ટુ એન સી આર પ્લસ ટુ છે. ઓકે, એક તો સીધું જ આમ સરખાવી શકાય, જો થ્રી આર બરાબર આર પ્લસ ટુ, થ્રી આર બરાબર આર પ્લસ ટુ, કોઈ દી મેચ ન થાય. આ બાજુ આવે, હા અહીંયા ટુ આર થાય બરાબર ટુ આર બરાબર વન, આર બરાબર વન રાખો તો સરખું થાય ટુ એન સી થ્રી અને ટુ એન સી થ્રી. ઓકે, આર બરાબર વન ચાર ઓપ્શનમાંથી ક્યાંય નથી, એન અને આર વચ્ચેનો સંબંધ કીધો તો હજી એક શક્યતા છે. અહીંથી તમે આમ કરી શકો, પ્રમેય લગાડી શકો છો. આ ટુ એન સી થ્રી આર ભલે એમ નથી, અહીંયા પ્રમેય લગાડો ટુ એન સી ટુ એન માઇનસ આર પ્લસ ટુ, પ્રમેય લાગે છે. તેથી થ્રી આર બરાબર ટુ એન માઇનસ આર પ્લસ ટુ આમ થશે. કયું પ્રમેય લગાડ્યું છે? આ પ્રમેય લગાડ્યું છે, પ્રમેય ખબર છે બધાને, એન સી આર બરાબર એન સી એન માઇનસ આર, આ પ્રમેય લગાડ્યું છે. અહીંયા આ એમને લખ્યું છે. ઓકે, થ્રી આર બરાબર ટુ એન માઇનસ આર માઇનસ ટુ, એનને કરતાં બનાવી તો ટુ એન બરાબર ટુ એન બરાબર આ બાજુ લઈ લ્યો થ્રી આર માઇનસ આર છે, આ બાજુ આવે તો પ્લસ આર પ્લસ ટુ, તો થશે શું? ટુ એન બરાબર ફોર આર પ્લસ ટુ, બે કોમન કાઢી કેન્સલ કરો બે બાજુથી, એન બરાબર શું થશે? ટુ આર પ્લસ વન. ઓકે, એકદમ મસ્ત વાત છે, એન બરાબર ટુ આર પ્લસ વન છે. હા, એન બરાબર ટુ આર પ્લસ વન થાય છે. સી છે ને એ સાચો જવાબ છે, એન બરાબર ટુ આર પ્લસ વન, એન બરાબર ટુ આર પ્લસ વન ફાઇનલ આન્સર આવશે. રેડી, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો 38મો પ્રશ્ન શું છે? વન પ્લસ એક્સની ચાર ઘાત અને વન માઇનસ એક્સની છ ઘાત ના એક્સની ઘાતોમાં દ્વિપદી વિસ્તરણમાં મધ્યમ પદના સહગુણકો સમાન હોય તો એ શોધો. શું કરાય? આના માટે પહેલાં મધ્યમ પદ શોધી લેવાય, આ વિસ્તરણ માટે મધ્યમ પદ શોધી લેવાય, પછી બેના સહગુણકો સરખાવી દેવાય. ઓકે, ચાલો કરીએ. વન પ્લસ એ એક્સની ચાર ઘાત, અહીં જુઓ એન બરાબર ચાર એટલે કે યુગ્મ છે, પાંચ પદો હોય ખરેખર આ વિસ્તરણમાં, મધ્યમ પદ કેટલામું થાય એ શોધી લ્યો. મધ્યમ પદ સૂત્રથી નહીં મળે, એન પ્લસ ટુ યુગ્મ હોય એટલે છેદમાં બેમું પદ મધ્યમ પદ થશે, તો ખરેખર તમે જુઓ તો એન પ્લસ ટુ એટલે એનની જગ્યાએ મૂકી દો ચાર, ચાર પ્લસ ટુના છેદમાં બે એટલે છના છેદમાં બે એટલે ત્રીજું પદ, ત્રીજું પદ મધ્યમ પદ થાય. ફાઇનલી આપણને ખબર પડે ત્રીજું પદ મળે છે મધ્યમ પદ સ્વરૂપે, તો આપણે ત્રીજું પદ શોધવું પડે. આમાં ટી આર પ્લસ વન, સીધું સૂત્ર લખું છું હવે, એનસીઆર એન બરાબર ચાર છે, એન બરાબર આમાં ચાર છે, એ એટલે પહેલું પદ વન, ચારમાંથી આર બાદ ફોર માઇનસ આર, અને બીજું પદ છે એ એક્સ છે, એની આર ઘાત આવડી જાય ને ડાયરેક્ટ હવે લખતા, કોઈ વાંધો નથી. ચાલો ફોર સી આર, એકની ગમે એટલી ઘાત એટલે એક થાય, એની આર ઘાત અને એક્સની આર ઘાત આવું થાય. આ ટી આર પ્લસ વન. ઓકે, નંબર વન
કેટલા ઉપજ શોધવાનું છે? ત્રીજું ઉપજ શોધવાનું છે. તો આર બરાબર સમીકરણમાં આર બરાબર કેટલા મુકાય? એક મુકાય. તો અહીંયા સ્પષ્ટ લખવું હોય તો લખાય સમીકરણ એકમાં, સમીકરણ એકમાં આર બરાબર એક લેતા. ચાલો લ્યો જઈને ટી વન પ્લસ વન બરાબર ફોર સી વન એ એની ઘાત એક અને એક્સની ઘાતે એક. અરે મેં આરની જગ્યાએ વન લીધા. ટી તો બીજું પદ મળે, ત્રીજું પદ શોધવાનું છે. આર બરાબર બે લેવા પડે. અરે ભાઈ ટી આર પ્લસ વન છે, મારે ત્રીજું પદ મધ્યમ પદ શોધવું છે ને, તો મધ્યમ પદ તો ત્રીજું પદ મધ્યમ પદ થશે. આર બરાબર વન લ્યો તો બીજું પદ મળે ન ચાલે, એટલે આરની જગ્યાએ બે રાખો. જો ટુ પ્લસ વન તો ત્રીજું પદ મળે, તો અહીંયા શું આવશે? ફોર સી ટુ આરની જગ્યાએ બે. અહીં ઘાત કેટલો આવશે? બે. અહીં ઘાત કેટલો આવશે? બે. ઓકે હવે ક્લિયર છે ભાઈ? ઓકે ટી થ્રી બરાબર ફોર સી ટુ એ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર. સરસ થઈ ગયું. ચાલો આ નંબર ટુ આપી દઈએ. આ વન પ્લસ એક્સની ચાર ઘાત માટે કામ કર્યું. સિમિલર એ જ રીતે વન માઇનસ એ એક્સની છ ઘાત માટે કામ કરવું પડે. અહીં જુઓ જઈને એન બરાબર છ એટલે કે યુગ્મ છે. સાત પદ હોય તો આમાં મધ્યમ પદ કયું થાય? બરાબર એન પ્લસ ટુના છેદમાં બે. એનની જગ્યાએ છ મૂકો, છ પ્લસ બેના છેદમાં બે એટલે આઠના છેદમાં બે એટલે ચોથું પદ. આમાં ચોથું પદ મધ્યમ પદ થાય. સાત પદ હોય, ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ, ચોથું પદ મધ્યમ પદ થાય. તો મધ્યમ પદ આનું પાછું આપણે શોધવું છે. તો વ્યાપક પદ આના માટે લખીએ ટી આર પ્લસ વન એટલે એનસીઆર આવે. સિક્સ સી આર પ્રથમ પદ, સિક્સ માઇનસ આર બીજું પદ નિશાની સાથે માઇનસ એક્સ એની આર ખાત. ટી આર પ્લસ વન બરાબર સિક્સ સી આર એકની ગમે એટલી ઘાત એટલે એક માઇનસ એની આર ખાત અને એક્સની આર ખાત. આવું થાય. આને સમીકરણ નંબર ત્રણ કહીએ. એક બે ત્રણ. સમીકરણ ત્રણમાં આર બરાબર કેટલા મૂકશું? ચોથું પદ મધ્યમ પદ છે તો ચોથું પદ શોધવું છે. આર બરાબર ત્રણ રાખીએ. આમાં આર બરાબર ત્રણ મૂકી દઉં. ચાલો ટી થ્રી પ્લસ વન બરાબર સિક્સ સી થ્રી માઇનસ એ ત્રણ ખાત એક્સની ત્રણ ખાત. આરની જગ્યાએ ત્રણ મૂકીએ છીએ એટલે આ ટી ફોર મધ્યમ પદ મળ્યું આપણને. સિક્સ સી થ્રી અહીંયા માઇનસ એની ત્રણ ખાત છે એટલે માઇનસ એની ત્રણ ખાત થાય. માઇનસ અહીંયા આગળ લખી નાખો ચાલે. એની ત્રણ ખાત એક્સની ત્રણ ખાત માઇનસ આગળ લખો. માઇનસ વનની ત્રણ ખાત એટલે માઇનસ વન અહીંયા આગળ લખી નાખું છું. નંબર ચાર બેયના મધ્યમ પદ રેડી છે. હવે શું કીધું છે? બેયના સહગુણકો સરખા છે. હવે રેડી આનો સહગુણક શું છે? તો કે ફોર સી ટુ ઇન્ટુ એ સ્ક્વેર. આ મધ્યમ પદ આનો સહગુણક શું છે? માઇનસ સિક્સ સી થ્રી ઇન્ટુ એની ત્રણ ખાત. જો આગળ વધારો તો અહીંયા ફોર ઇન્ટુ થ્રી નીચે બે ગુણ્યા એક આવશે. એ સ્ક્વેર બે બાજુથી કેન્સલ. અહીં માઇનસ નિશાની છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર નીચે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક. ઓકે ઇન્ટુ એ એ સ્ક્વેર બે બાજુથી કેન્સલ થયો. અહીંયા આમ એટલે આ છ થયા. ત્રણ દુ છ, છ સાથે કેન્સલ. માઇનસ વીસ અને એ એને કરતાં બનાવો. છના છેદમાં માઇનસ વીસ તો એ બરાબર ત્રણ દુ છ, દસ દુ વીસ એટલે ત્રણના છેદમાં દસ નિશાની માઇનસ. એ બરાબર માઇનસ ત્રણના છેદમાં દસ આવે છે. સિમ્પલ વાત છે. સી સાચો જવાબ છે. માઇનસ ત્રણના છેદમાં દસ આવી જાય છે. એકદમ સહેલા દાખલાઓ છે. રકમ પ્રમાણે આગળ વધી બેયના મધ્યમ પદ શોધી સહગુણકો સરખાવી દીધા. રેડી? ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો ઓગણચાલીસમો પ્રશ્ન છે. હવે આવું છે વન પ્લસ એક્સ અને ગુણાકારમાં છે વન માઇનસ એક્સની એન ખાત. ઓકે અને એના વિસ્તરણમાં એક્સની એન ખાતનો સહગુણક જોઈએ છે. તો બેયનો ગુણાકાર કરવો પડશે ભાઈ. આ વન પ્લસ એક્સ હવે અહીંયા તમે છોડો તો એન પ્લસ વન પદો મળ્યો. ઘાતાંક એન છે. આનું વિસ્તરણ આપણને આવડે છે. એનસી ઝીરો એકની એન ખાત એટલે એક. આગળ એક છે, ચિંતાની વાત નથી. એક્સની ઝીરો ખાત વચ્ચે નિશાની માઇનસ છે એટલે માઇનસ આવશે. એનસી વન એક્સની એક ખાત પ્લસ એનસી ટુ એક્સ સ્ક્વેર પછી માઇનસ. આમ કન્ટિન્યુ આગળ ચાલે. રેડી? છેલ્લું પદ થાય એનસી એન અને એક્સની એન ખાત. આગળ નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ કઈ આવે એ ખબર નથી આપણને એટલે આપણે આવું લખવું પડે. માઇનસ વનની એન ખાત
એન સી એન એક્સની એન ઘાત. જો બહુ સિમ્પલ વાત છે, તમે કે આ કેમ લખ્યું ભાઈ? તો એ સિમ્પલ, એન સી ઝીરો એટલે એક્સની ઝીરો ઘાત એન સી વન એટલે એક્સની એન ઘાત એન સી ટુ એટલે એક્સ સ્ક્વેર, એમ એન સી એન એટલે એક્સની એન ઘાત, એમાં કોઈ વાંધો નથી. તમે અહીંયા પ્રશ્ન ઉઠાવો કે આ કેમ, તો આની નિશાની પ્લસ આવે છે, આની નિશાની પ્લસ આવે છે. આ એન સી ઝીરો એટલે પ્લસ, એન સી ટુ એટલે પ્લસ, તો યુગ્મ હોય ઝીરો ટુ તો પ્લસ, આ એન સી વન હશે તો માઇનસ, એન સી થ્રી આગળ માઇનસ આવે, અયુગ્મ હોય તો માઇનસ. એટલે માઇનસ વનની એન ઘાત લખી નાખ્યું. જો માઇનસ વનની એન ઘાત લખું આમ તો ક્લિયરલી તમને ખબર પડે, માઇનસ વનની અહીંયા યુગ્મ ઘાત લખો, બે ઘાત લખો તો એક થાય, માઇનસ વનની ત્રણ ઘાત લખો તો માઇનસ વન થાય. નિશાની માટે આપણે માઇનસ વનની એન ઘાત આવું લખીએ છીએ. આ માઇનસ વનની એન ઘાત નિશાની દર્શાવે છે. તો એન સી ઝીરો આવે તો એન બરાબર ઝીરો રાખ્યા તો માઇનસ વનની ઝીરો ઘાત એટલે વન. અહીંયા એન સી વન રાખો એટલે એન બરાબર વન રાખો તો માઇનસ વનની એક ઘાત એટલે માઇનસ નિશાની આવે છે ભાઈ. એન બરાબર ટુ રાખો એન સી ટુ એટલે માઇનસ વનની બે ઘાત એટલે પ્લસ વન, પ્લસ નિશાની આવે છે. ઓકે, સમજાય છે. હવે આની આગળનું પદ્ધતિ આપણે લખવું પડે તો લખો, આવડી જાય, હવે આવડી જાય. પછી ગુણાકાર કરીએ, વન પ્લસ એક્સ એન સી ઝીરો એક્સની ઝીરો ઘાત માઇનસ એન સી વન એક્સની એક ઘાત પ્લસ એન સી ટુ એક્સ સ્ક્વેર માઇનસ, આગળનું પદ લખીએ તો હવે આવડી જાય, પ્લસ માઇનસ વનની એન માઇનસ વન ઘાત અને એન સી એન માઇનસ વન. અરે હા, માઇનસ વનની એન ઘાતના એન છે તો અહીંયા માઇનસ વનની એન માઇનસ વન ઘાત અને અહીંયા એન માઇનસ વન આવેલ, એન સી એન માઇનસ વન લખો તો માઇનસ વનની એન માઇનસ વન ઘાત થાય. ઓકે, ક્લિયર સમજાય છે. અને એક્સની ઘાત એન માઇનસ વન, એની આગળનું પદ લખ્યું, બીજું કંઈ નથી, માઇનસ વનની એન ઘાત. તમે પાછા કહેશો શા માટે લખવું પડે, ગુણાકાર કરવો છે આ બધાનો આની સાથે. આપણે શું શોધવું છે તો કે એક્સની એન ઘાતનો સહગુણક શોધવું છે. હવે આખો ગુણાકાર નથી કરવો, આપણે બહુ મોટો થાય. આ એકનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, એકનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, એ જ રીતે આ એક્સનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, અને પછી એમાંથી કેટલા બધા પદો મળે એમાંથી એક્સની એન ઘાતવાળા પદો ગોતવાના, સરવાળામાં ભેગા કરવાના અને એનો સહગુણક લખવાનો. અઘરું કામ છે ના? સહેલું છે. જે ડબલ્યુનો ક્વેશ્ચન છે એટલે થોડુંક લોજિકલી હોય, વિચારવું પડે ભાઈ. જો એકનો ગુણાકારની સાથે કરો ને તો એક્સની એન ઘાત આવે જ નહીં. તમે કહો કેમ આવે? આ એક છે, એન સી ઝીરો એટલે વન, એક્સની ઝીરો ઘાત એટલે વન, વન ગુણ્યા વન કરો તો વન, એક્સની એન ઘાતવાળું પદ આવે જ નહીં. તો શા માટે આપણે એ લખવું છે? ફક્ત અહીંયા ડાયરેક્ટ એક્સની એન ઘાતવાળા પદ લખીએ, એમાં એક્સની એન ઘાત નહીં લખી કારણ કે એનો સહગુણક જ છે તો લખી. તો આ એકનો ગુણાકારની સાથે થશે, એક્સની એન ઘાત ન આવે, એક્સ આવે વન ગુણ્યા એક્સ, આ એક્સ સ્ક્વેરવાળું પદ આવે, એક્સની એન ઘાત નહીં આવે. અહીંયા એક્સની એન ઘાત નહીં આવે, એક્સની એન માઇનસ વન ઘાત છે. આ એકનો ગુણાકાર જો આની સાથે થાય તો એક્સની એન ઘાત આવે. આપણે એનો સહગુણક લખવો છે તો એકનો ગુણાકારની સાથે કરો તો એક્સની એન ઘાતની આગળ કયો સહગુણક મળે, કઈ સંખ્યા મળે? હા, માઇનસ વનની એન ઘાત અને એન સી એન. સાચા છો તમે. એટલે એકનો ગુણાકાર આ બધા સાથે કર્યો, એમાં આ એક પદ સાથેનો ગુણાકાર એક્સની એન ઘાત વાળું પદ આપે અને એની આગળની સંખ્યા અને એનો સહગુણક કહેવાય લખી નાખ્યું. હજી બાકી છે ગુણાકાર કરવો. આ એક્સને આખા કાઉન્સ સાથે ગુણવું પડે. તો એક્સને આની સાથે ગુણો તો આ વન છે, વન ગુણ્યા એક્સ એટલે એક્સ આવે, એક્સની એન ઘાત નથી આવતી. આની સાથે કરો તો એક્સ સ્ક્વેર વાળું પદ, આની સાથે કરો તો એક્સની ત્રણ ઘાત વાળું પદ, આની સાથે ગુણાકાર કરો તો એક્સનો ગુણાકાર આની સાથે કરો તો. તો ખરેખર આવું થઈ ને, એક્સનો ગુણાકાર એક્સની એન માઇનસ વન સાથે કરો તો એક્સ આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો એટલે એક્સની એન ઘાત મળે. એક્સની એન ઘાતવાળું પદ આવે આની સાથે ગુણાકાર કરો તો એક્સની એન ઘાતવાળું પદ આવી ગયું. સહગુણક સાથે ગુણાય સંખ્યા લખો, પ્લસ માઇનસ વન, અહીં પ્લસ જ છે, પ્લસ જ છે, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ વનની એન માઇનસ વન ઘાત એન સી એન માઇનસ વન. હા, અને આ બેનો ગુણાકાર એક્સની એન ખાત આપે. એક્સની એન ખાતનો સહગુણક લખું છું, એની સાથે ગુણાય સંખ્યા લખાઈ ગઈ. હવે એક્સનો ગુણાકાર આની સાથે કરો તો, તો એક્સનો ગુણાકાર એક્સની એન ખાત સાથે એટલે એક્સની એન પ્લસ વન ખાત આવે. આધાર સરખા તો ખાતનો સરવાળો ન ચાલે, એક્સની એન ખાતનો સહગુણક ગોતવો છે. રેડી? સાદુરૂપ, માઇનસ વનની એન ખાત એન સી એન એટલે વન, પ્લસ માઇનસ વનની એન ખાત અને છેદમાં લખો માઇનસ વનની એક ઘાત. આધાર સરખા હોય ભાગાકારમાં તો ઘાતાંકની બાદ ભાગી એન માઇનસ વન થાય. આ થઈ જાય એન સી વન. તમે પાછું કહેશો કેમ? આ ઉપરમે છે, એન સી આર બરાબર એન સી એન માઇનસ આર, આ પ્રમે છે. પ્રમેય મુજબ કરો કાર્યવાહી. એન સી એન માઇનસ વન છે તો આમ આવે, એન સી એન માઇનસ વન. સાદરૂપ આપો તો આવું થાય, એન સી એન માઇનસ એન પ્લસ વન એટલે આવું થાય એન સી વન, એન એન કેન્સલ. પ્રમેય મુજબ સાદરૂપ આપી દો, માઇનસ વનની એન ઘાત વન પ્લસ માઇનસ, આ માઇનસ વનની એક ઘાત એટલે માઇનસ વન, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ વનની એન ઘાત એન સી વન એટલે એન,
માઇનસ વનની એન ખાત કોમન કાઢો, વન માઇનસ એન, આવું થાય. આ ફાઇનલ આન્સર તમારો, માઇનસ વનની એન ખાત અને વન માઇનસ એન આવે છે. બી છે એ સાચો જવાબ છે. એકદમ મસ્ત દાખલો છે. થઈ જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. જો 40મો પ્રશ્ન છે. અહીંયા પણ શું આપ્યું છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન બી એક્સ એની 11 ખાત, એના વિસ્તરણમાં એક્સની 7 ખાતનો સહગુણક, અને આ એક દ્વિપદી આપણને આપી છે, એક્સ માઇનસ વન અપોન બી એક્સ સ્ક્વેર એની 11 ખાત, માં એક્સની માઇનસ 7 ખાતનો સહગુણક સમાન હોય, તો એ અને બી વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરવો છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો તો સૌથી પહેલાં આના માટે કામ કરીએ. તો એન બરાબર તો 11 છે, રેડી? ડાયરેક્ટલી આર પ્લસ વન પદ હવે લખી શકાય, એમસીક્યુ છે, ફટાફટ થઈ જાય. એન સીઆર, 11 સીઆર, પ્રથમ પદ એ એક્સ સ્ક્વેર છે, અહીં 11 માઇનસ આર આવશે, એન માઇનસ આર, અને વન અપોન બી એક્સ એની આર ખાત. ચાલો ફટાફટ સાદુરૂપ આપો, ટી આર પ્લસ વન બરાબર 11 સીઆર એની ખાત 11 માઇનસ આર, રેડી? ઇન્ટુ એક્સની ખાત 22 માઇનસ 2 આર, એકની આર ખાત એટલે એક થઈ, છેદમાં બીની આર ખાત એક્સની આર ખાત, ટી આર પ્લસ વન બરાબર 11 સી આર એની 11 માઇનસ આર ખાત, છેદમાં બીની આર ખાત લખો, એકની ગમે એટલી ખાત એટલે એક થઈ, કોઈ ઇસ્યુ નથી. ચાલો, અને એક્સની ખાત કેટલી થઈ? તો કે 22 માઇનસ 2 આર, આ એક્સની આર ખાત છે, ઉપર આવે તો માઇનસ, માઇનસ આર, માઇનસ 2 આર માઇનસ આર એટલે માઇનસ 3 આર, આવું લખી નાખો, નો પ્રોબ્લેમ. ચાલો, આપણને આવું મળે છે. ઓકે, સમીકરણ નંબર 1. હવે એક્સની 7 ખાત માટે મારે શું કરવું પડે? 22 માઇનસ 3 આર બરાબર 7 લેવા પડે. ચાલો, 3 આર બરાબર આ બાજુ ગયા પ્લસ 7 આ બાજુ આવેલે, માઇનસ 22માંથી 7 બાદ કરો, 22માંથી 7 બાદ કરો એટલે કેટલા થાય? 15 બરાબર છે. આર બરાબર 5, આર બરાબર 5 આમાં મૂકી દો, ટી 5 પ્લસ 1 આર બરાબર 5, 5 પ્લસ 1 બરાબર 11 સી 5 એની ખાત 11 માઇનસ આરની જગ્યાએ 5 મૂકી છે, બીની 5 ખાત, અને એક્સની તો અહીંયા ખાત કેટલી આવશે? આર બરાબર 5 મૂકો તો 15, 22માંથી 15 બાદ એટલે 7 ખાત. ઓકે, તો આ થઈ ગયું 11 સી 5, અને એની ખાત કેટલી થઈ? 6, અને છેદમાં બીની 5 ખાત એક્સની 7 ખાત, આ નંબર આને 2 આપી દઉં. ઓકે, સેમ પ્રોસીજર હવે આ દ્વિપદી માટે કરવાની. ચાલો કરીએ. તો એના માટે એ એક્સ માઇનસ વન અપોન બી એક્સ સ્ક્વેર એની 11 ખાત માટે, આના માટે એટલે ટી આર પ્લસ વન ઉપર લખો, ટી આર પ્લસ વન બરાબર એન સી આર એ એક્સ 11 માઇનસ આર, માઇનસ નિશાની, નિશાની સાથે વન અપોન બી એક્સ સ્ક્વેર એની આર ખાત, રેડી? એટલે આવું થાય 11 સી આર એની 11 માઇનસ આર, એક્સની 11 માઇનસ આર ખાત, માઇનસ વનની આર ખાત, નીચે બીની આર ખાત, અને એક્સની 2 આર ખાત. તો સ્થિતિ આવી થઈ 11 સી આર એની 11 માઇનસ આર ખાત છેદમાં બીની આર ખાત, હજી માઇનસ વનની આર ખાત ઇન્ટુ એક્સની ખાત કેટલી લખવી પડે? 11 માઇનસ આર અને આ એક્સની 2 આર ખાત છેદમાં છે, ભાગાકારમાં આધાર સરખા હોય તો ખાતની બાદ બાકી, માઇનસ 2 આર ઉપર એટલે માઇનસ 3 આર, એક્સની ખાત 11 માઇનસ 3 આર આવે, એમ થાય ને ભાઈ? આ એક્સની ખાત 11 માઇનસ 3 આર, આવું થાય ને? આ ટી આર પ્લસ વન મુપત છે. આના માટે આને નંબર આપી દો 4, 3 આપો ને, 3 નંબર નથી આપ્યો તો 3 આપી દો. ઓકે, હવે એક્સની માઇનસ 7 ખાત કરવું છે, તમારે શું કરવું પડે? એક્સની માઇનસ 7 ખાત કરવું છે, તમારે શું કરવું પડે અહીંયા? હા, 11 માઇનસ 3 આર બરાબર માઇનસ 7 લેતા આ સમીકરણમાં, 3માં તો 3 આર બરાબર શું થાય? આ બાજુ ગયા પ્લસ 7, આ બાજુ આવ્યા તો પ્લસ 18, આર બરાબર 6 થાય. ઓકે, આર બરાબર 6 મૂકી ગયું સમીકરણ 3માં, ટી 6 પ્લસ 1 બરાબર 11 સી 6,
ए ની ઘાત 11 માઇનસ 6, બી ની ઘાત 6, માઇનસ 1 ની 6 ઘાત અને એક્સ ની માઇનસ 7 ઘાત. સાદુરૂપ આપો તો 11 સી 6, એ ની 5 ઘાત, બી ની 6 ઘાત, માઇનસ 1 ની 6 ઘાત એટલે પ્લસ 1, એક્સ ની માઇનસ 7 ઘાત, ટી 7. અને આ નંબર આપો 4. હવે શું સ્થિતિ છે? હવે તમને શું કીધું છે? તમને કીધું છે કે બેના સહગુણકો સમાન છે, એટલે સરખાવી દો. હવે અહીંયા સહગુણક શું મળે છે આપણને? બે ઉમાં સમીકરણ બેમાં એક્સ ની 7 ઘાતનો સહગુણક શું મળે છે? અહીંયા 11c5 હા લખાય અહીંયા કે ભાઈ આ વિસ્તરણ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ 1/bx એની 11 ઘાત છે, એમાં એક્સ ની 7 ઘાતનો સહગુણક બરાબર એ એક્સ માઇનસ 1/bx સ્ક્વેર આખા કાઉન્સની 11 ઘાતમાં એક્સની માઇનસ 7 ઘાતનો સહગુણક. અને પછી લખો નો પ્રોબ્લેમ, સીધું લખી નાખીએ આપણને ખબર છે તો કોઈ વાંધો નથી. એની 6 ઘાત અને બી ની 5 ઘાત સહગુણક છે, સાથે ગુણેલ સંખ્યા. આમાં લખો સાથે ગુણેલ સંખ્યા 11c6 એની 5 ઘાતના છેદમાં બી ની 6 ઘાત. આ બી તો કેન્સલ થઈ જાય પ્રમેય પ્રમાણે. 11c5 બરાબર 11c6 કહેવાય પ્રમેય મુજબ. 11c11-5, 11-5 કરો એટલે 11c6 આવે. ઓકે સરખું જ છે. હવે જુઓ જોઈને એની 6 ઘાતના છેદમાં એની 5 ઘાત આ નીચે આવે બરાબર. અહીંયા જુઓ બી ની 6 ઘાત, બીની 6 ઘાત અહીંયા છે, અહીંયા તમારે કેટલા લખવા પડશે? આમ જો એની 5 ઘાત અહીં નીચે, બીની 5 ઘાત અહીંયા આવતું રહી, બીની 5 ઘાતના છેદમાં બીની 6 ઘાત. ઓકે સાદુરૂપ આપો તો શું થાય? અહીંયા એ વધે, અહીંયા 1/b વધે. ઓકે બી પાછા સામે લઈ લ્યો, એ બી બરાબર 1, આવો સંબંધ મળે. નો પ્રોબ્લેમ છે સંબંધ, આવો એ બી બરાબર 1 છે જ, એ ગુણ્યા બી બરાબર 1, બી છે એ સાચો જવાબ છે. આવી જઈશ એકદમ મસ્ત આવી જઈશ, કોઈ વાંધો નથી આવતો, ફક્ત થોડુંક કેલ્ક્યુલેશન વધારે છે, સીધું તમે લખી શકો એટલે થઈ જાય કામ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 41મો પ્રશ્ન છે. શું વાત છે? તો કે 1-y એની એમ ઘાત અને 1+y એની એન ઘાત. હવે આ બે દ્વિપદી વિસ્તરણ થઈ શકશે, બેનો ગુણાકાર કરો ને ફાઇનલ ગુણાકાર કરો તો આ રીતના સ્ટેપ આપ્યા છે બરાબર. એમાં સરખાવી દેશું, a1 a2 શોધી લેશું, પછી a1 a2 તો 10 આપ્યા છે તો કોઈ વાંધો નથી. a1 = 10, a2 = 10, તો એમ અને એન શોધી શકાશે. પહેલાં વિસ્તરણ તો કરી નાખી પછી સરખાવીએ. ચાલો આનું વિસ્તરણ કરો તો mc0 બરાબર અને વાયની 0 ઘાત, નિશાની વચ્ચે માઇનસ એટલે માઇનસ mc1 અને વાયની 1 ઘાત. આગળ 1 છે એટલે 1ની ગમે એટલી ઘાત કરો તો 1 તમને સિમ્પલી આવડે છે વિસ્તરણ, કોઈ વાંધો નથી. mc2y² આવું કરશો માઇનસ, આમ ચાલે. છેલ્લે માઇનસ 1ની એન ઘાત થઈ એમ ઘાત, માઇનસ 1ની એમ ઘાત, એમ છે ને ઘાતાંક, અને અહીંયા mcm આવશે અને વાયની એમ ઘાત. હા વિસ્તરણ બરાબર જ કર્યું. જો આ એમની કિંમત યુગ્મ હોય તો નિશાની પ્લસ આવે છે, એમની કિંમત અયુગ્મ હોય તો નિશાની માઇનસ આવે છે. mc1-mc3-, ઓકે આનો ગુણાકાર આની સાથે, આનું વિસ્તરણ nc0 વચ્ચે નિશાની પ્લસ છે કોઈ વાંધો નથી, બધું પ્લસ આવે. nc1 વાયની 1 ઘાત પ્લસ nc2y² પ્લસ આમ આગળ વધો, છેલ્લે ncn વાયની એન ઘાત. મેં બધું પ્લસ છે, કોઈ ચિંતાની વાત નથી. ચાલો હજી થોડુંક વ્યવસ્થિત લખીએ તો આ 1 થાય, mc0 એટલે 1, વાયની 0 ઘાત એટલે 1 માઇનસ, આ એમ થાય એટલે my પ્લસ mc2 ભલે હાલમાં એમ ન રહ્યા, y² માઇનસ માઇનસ 1ની એમ ઘાત, mcm વાયની એમ ઘાત. ઓકે ગુણાકારમાં અહીંયા 1 થઈ જશે, આ 1 વાયની 0 ઘાત એટલે 1 પ્લસ nc1 એટલે n y nc2 y² પ્લસ છેલ્લે ncn વાયની એન ઘાત. રેડી? હવે એનો ગુણાકાર કેવી રીતના થાય તમે વિચારો છો. આ 1નો ગુણાકાર આખા કાઉન્સ સાથે, પછી આ my નો ગુણાકાર આખા કાઉન્સ સાથે, પછી mc2y² નો ગુણાકાર આખા કાઉન્સ સાથે, એમ થાય. પછી બધામાં પહેલાં અચળ પદ ભેગું કરો, પછી વાયની 1 ઘાતવાળું પદ ભેગું કરો, આ વાયની 1 ઘાતવાળું, પછી y² પદ ભેગું કરો. તો જો આખો ગુણાકાર નથી કરો આપણે લખતા જઈએ, જો આ 1નો ગુણાકાર આની સાથે કરો તો 1 આવે, લખો 1નો ગુણાકારની સાથે કરો તો 1નો ગુણાકારની સાથે કરું છું એટલે પ્લસ, એ કાઉન્સ કરવાની જરૂર નથી. 1નો ગુણાકાર પહેલાં આની સાથે એટલે 1, આની સાથે કરો એટલે ny. ઓકે આની સાથે કરો પ્લસ nc2y² અહીંયા પદ રહેલું ક્યુ હોય તો કે nc3y ની 3 ઘાત, પછી nc4y ની 4 ઘાત, એ કંઈ અહીંયા લખતો નથી કેમ,
વાય સ્ક્વેર સુધી જવું જ, પછી ક્યાં આગળ પદય પાછ સરખાવવાની જરૂર જ નથી, પછી આપણે ડેશ 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 એવું કરી નાખશું. જો આ એકનો ગુણાકાર મેં પહેલાં ત્રણ પદ સાથે કર્યો, હજી આમ પદ સાથે ગુણાકાર તો કરાય, હું અહીં લખતો નથી, મગજમાં રાખજો. હવે આગળ પછી આનો ગુણાકાર માઇનસ એમ વાયનો ગુણાકારની સાથે, એટલે માઇનસ એમ વાય જો વન સાથે થયું. હવે આની સાથે કરો ગુણાકાર, પ્લસ માઇનસ માઇનસ, એમ ગુણ્યા એન, વાય ગુણ્યા વાય એટલે વાય સ્ક્વેર. હવે આનો ગુણાકારની સાથે કરો તો વાય ગુણ્યા વાય સ્ક્વેર એટલે વાયની ત્રણ ઘાત. નથી લખવું ભાઈ, હવે બાકીના બધા પદો આવશે, લખતો નથી. ડેશ 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 ટપકા 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 આગળ આવે ભાઈ, અપ ટુ છેક સુધી જરૂર નથી, મારે વાય સ્ક્વેર સુધીના પદો જ જરૂર છે. હવે પદો તો ઘણા બધા આવશે, આમ આ માઇનસ એમ વાયનો ગુણાકાર આમ થાય રાખશે, લખાતું જશે. નથી લખવું, કામ પૂરું થઈ ગયું. આની સાથે કરો આનો ગુણાકાર, આખા કાઉન્સ સાથે થશે. આનો પહેલાં આની સાથે ગુણાકાર કરો એક સાથે, એટલે પ્લસ અહીંયા આવશે એમ સી ટુ વાય સ્ક્વેર. આની સાથે કરો તો વાયની ત્રણ ઘાત, અરે વાત પૂરી ન લખાય. પછી અહીંયા તો વાયની ત્રણ ઘાતવાળું પદ આની સાથે ગુણાય, તો વાયની ત્રણ ઘાતથી ને શરૂ થાય. હવે બધા પદ અહીંયા લખવા નથી, કેટલા બધા પદ આવશે જેટલા આવતા હોય એટલે. રેડી, વાય સ્ક્વેર વાય અને અચળ પદવાળા બધા પદો મેં લખી નાખ્યા આખો ગુણાકાર કરવાની જગ્યાએ, કારણ કે એટલા પદો દેપા છે સરખાવવા માટે. ઓકે ચાલો, હવે આ વન વાયવાળા પદ જુઓ જઈને, એક અહીંયા વાયવાળું પદ છે, આ વાય સ્ક્વેર એક વાયવાળું પદ અહીંયા છે, તો એ બે ભેગા કરી નાખી, એમાંથી વાય કોમન કાઢી લઈએ, એટલે એન માઇનસ એમ ઇન્ટુ વાય થશે. આ બેમાંથી વાય કોમન, પછી બાકી વધ્યા એમાંથી વાય સ્ક્વેર કોમન, એટલે એન સી ટુ આવે, પછી અહીંયા માઇનસ એમ એન આવે, ઓકે પ્લસ એમ સી ટુ આવે વાય સ્ક્વેર અને પ્લસ આમ. ઓકે હવે તમને શું આપ્યું છે, તમને આવું આપ્યું છે ભાઈ, તમને આવું આપ્યું છે વન પ્લસ એ વન વાય પ્લસ એ ટુ વાય સ્ક્વેર પ્લસ આમ. તો કમ્પેરિઝન કરો જઈને, વન બરાબર તો વન, તેથી તમને ખબર પડે કે એ વન બરાબર એન માઇનસ એમ થવું જોઈએ, અને એન સી ટુ માઇનસ એમ એન પ્લસ એમ સી ટુ બરાબર એ ટુ થવું જોઈએ. હા, એ ટુની જગ્યાએ આવવું જોઈએ, વાય સ્ક્વેર તો છે, એટલી સહેલી વાત છે. એ વન બરાબર દસ, એ ટુ બરાબર દસ આપ્યા છે, તો અહીંયા દસ મૂકી દો, એન માઇનસ એમ આ પહેલું સમીકરણ મળી ગયું. એ ટુની જગ્યાએ અહીં દસ મૂકી દો, આની ઉપરથી બીજું સમીકરણ શોધી શકાશે, પછી લોપની રીતે આગળ વધી શકાશે. ચાલો શોધી લઈ, એન સી ટુ એટલે આપણને ખબર છે એન એન માઇનસ વન છેદમાં બે ગુણ્યા એક, ઓકે માઇનસ એમ એન, અહીંયા પ્લસ એમ એમ માઇનસ વન છેદમાં બે ગુણ્યા એક બરાબર દસ થાય ને. રેડી, સાદુરૂપ ન્યાથી આપો. ચાલો તો બે લસ આવશે, અહીંયા થશે એન એન માઇનસ વન માઇનસ ટુ એમ એન બે અહીં ગુણે પ્લસ એમ કાઉન્સમાં એમ માઇનસ વન, એની સાથે બે ગુણાય ના છેદમાં બે છે દસ. ઉપર સાદુરૂપ આપી દો, એન સ્ક્વેર માઇનસ એન, એન સ્ક્વેર માઇનસ એન માઇનસ ટુ એમ એન. ઓકે ચાલો, પ્લસ એમ સ્ક્વેર માઇનસ એમ બરાબર વીસ. આગળ ચાલો, એન સ્ક્વેર માઇનસ ટુ એમ એન પ્લસ એમ સ્ક્વેર, માઇનસ એમ અને માઇનસ એન છે, એટલે અહીંયા આપણે લખીએ માઇનસ એન માઇનસ એમ બરાબર વીસ. ચિંતા કરવામાં કાંઈ થઈ જશે સારવાના. આ જુઓ જોઈએ, એન માઇનસ એમનો સ્ક્વેર થાય, અરે હા આખા આખાનો સ્ક્વેર થાય જ ને, વિસ્તરણ એન સ્ક્વેર માઇનસ ટુ એમ એન પ્લસ. ઓકે માઇનસ કોમન કાઢો, એટલે એન પ્લસ એમ બરાબર વીસ, અહીંયા મૂકી દો દસ. આર્યું સમીકરણ એન માઇનસ એમ બરાબર દસ છે, દસ મૂકી દીધા, દસનો સ્ક્વેર માઇનસ એન પ્લસ એમ બરાબર વીસ. ચાલો એન પ્લસ એમ બરાબર કેટલા થાય, આ બાજુ ગયા એટલે માઇનસ છે પ્લસ થઈ જાય, અહીંયા સો છે દસનો સ્ક્વેર એટલે વીસ, આ બાજુ આવે એટલે માઇનસ વીસ. તો ક્લિયર ખબર પડે એન પ્લસ એમ બરાબર એસી, આ સમીકરણ નંબર બે મળ્યું. ઓકે
સમીકરણ એકની કિંમત અહીં મૂકી તો ખરા એક વખત એન માઇનસ એમની જગ્યાએ 10 મૂકી દીધા, 10 નો સ્ક્વેર એટલે 120, આ બાજુ આવ્યા 80. હવે સમીકરણ એક અને બેને લોપની રીતે ઉકેલો એટલે એન અને એમ મળી જાય, એન માઇનસ એમ બરાબર 10 છે. લોપની તો ઉકેલી દઈએ, બહુ ઇઝી છે આ સમીકરણ નંબર એક. આ એમનો લોપ થાય 2n બરાબર 90, ક્લિયરલી ખબર પડે n બરાબર 45. એનની કિંમત આમાં મૂકી દઈ સમીકરણ એકમાં, એન માઇનસ એમ બરાબર 10 છે, એનની કિંમત અહીં મૂકી દો 45 માઇનસ એમ બરાબર 10, એટલે એમ બરાબર કેટલા થાય તો કે 35. આ બાજુ 10 આવે, 45માંથી 10 બાદ એમ ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ ગયા, 45માંથી 10 બાદ એટલે 35. એમ બરાબર 35 અને એન બરાબર 45 એવું આવે, એમ એન ક્રમમાં લખવાનું છે. એમ બરાબર કેટલા આવ્યા 35, એન બરાબર કેટલા આવ્યા 45, 35 45 એટલે કે બી ફાઇનલ આન્સર થાય, આ ક્રમયુક્ત જોડાવે. ઓકે થઈ જશે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાછા નવા ટોપિક સાથે આપણે મળશું. આવજો, થેન્ક યુ.